નમસ્કાર મિત્રો વેલકમ ટુ વીસીજી એજ્યુકેશન ચેનલ આજે આપણે જોઈશું ધોરણ નવ માટેનું સામાજિક વિજ્ઞાનનું પેપર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પહેલાં તો કે તમારે જો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો જેથી આપણા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમારા ધોરણના દરેક વિષયના આઈએમપી પ્રશ્નો અને પ્રશ્નપત્રો તમને મળી રહે તો ઝડપથી શરૂ કરીએ કે પહેલાં છે આપણો વિભાગ એ પ્રત્યેકનો એક ગુણ અહીંયા ખાલી જગ્યાઓ ગુરુવાની છે અહીં વિકલ્પો આપેલા છે તો પહેલું છે ખાલી જગ્યાએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચ સ્થાપના કરી તો બેટીનો મુસોલીની હિટલર કે અહીં છે હીરો હિટો તો એનો જવાબ આવશે બેનિટો મુસોલીની બેનિટો મુસોલીની બીજું છે બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તમને ખબર હશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પછી છે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ શ્રી ભીમરાવ આંબેડકર હતા ખરું કે ખોટું તો એ શું આવશે ખરું બીજું છે લક્ષદ્વીપના પરવાળા દ્વીપોને એટોલ કહે છે તો ખોટું ત્યાર પછી છે એક બે શબ્દોમાં જવાબ લખો મિત્રો જે મોટા પ્રશ્નો છે એના તમને પાના નંબર પણ અહીંયા મળી રહેશે અને નાના પ્રશ્નોના જવાબ મળી રહેશે પાંચમું છે કે યુ એન ડે વિશ્વભરમાં ક્યારે ઉજવવામાં આવે છે તો ચોવીસ ઓક્ટોબર ચોવીસ ઓક્ટોબર તમારે યાદ રાખવાનું છે એના પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે રશિયામાં ક્રાંતિ કયા વર્ષમાં થઈ તો ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયન ક્રાંતિ થઈ પછી છે જોડકા જોડો અહીં છે માઉન્ટ આબુ ગિરિમથક એટલે કે સૌથી ઊંચું ગુરુ શિખર અને સુંદરવન એટલે કે સુંદરી વૃક્ષ આવો જવાબ આવશે ત્યાર પછી છે નવમામાં બે વિકલ્પો આપેલા છે કે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો એની અંદર આવશે તામિલનાડુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કયો છે તો એમણે કહ્યો છે બંધારણીય ઈલાજનો હક જે છે આપણો ડી બંધારણીય ઈલાજનો હક પછી છે વિભાગ બી વિભાગ બીની અંદર અહીં માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ વિધાન સમજાવો વિલિયમ બેન્ટેક ભારતના ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે કેમ આ વિધાન સમજાવવાનું છે તો મિત્રો તમારે ધ્યાનથી સાંભળવાનું છે હું બોલું છું કે અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા હતા આથી વિલિયમ બેન્ટિક ભારતમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે ઓકે જો તમને વ્યવસ્થિત ન સંભળાતું હોય તો હું ફરીથી બોલું છું તમારે લખી દેવાનો છે કે અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા માટે વિલિયમ બેન્ટિક ભારતમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે પછી જે પારિભાષિક શબ્દો સમજાવો પહેલું છે સામ્રાજ્યવાદ તો એ તમારે જોવાનું છે મિત્રો પાઠ બી તમારે જે નવનીત આપેલી છે એની અંદર પાના નંબર બાવીસ ઉપર આપેલ છે જે જોઈ લેવું ત્યાર પછી છે કાળો કાયદો એ ચોથા પાઠમાં બાવન પાના નંબર તમારી નવનીતના પછી છે તેરમો પ્રશ્ન તફાવત આપો પૂર્વ તટીય મેદાન પશ્ચિમ તટીય મેદાન તો જે તેરમો પ્રશ્ન છે એનો જવાબ તમને મળશે પાઠ ચૌદમાં પાના નંબર છે એકસો ચોરાણું પાના નંબર એકસો ચોરાણું કે મિત્રો જો ગાઈડ બીજી ન હોય તો તમને અહીં પાઠનો ક્રમાંક પણ હું આપું છું કે જેથી તમે ગાઈડ ન હોય તો ચોપડીમાંથી પણ જોઈ શકો પછી છે ચૌદમાં પ્રશ્ન શા માટે પ્રથમ વિશ્વયુદ્ધને ક્રૂર અને વિનાશકારી ગણવામાં આવે છે તો મિત્રો આનો જવાબ હું બોલું છું કે શા માટે વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધને ક્રૂર અને વિનાશકારી ગણવામાં આવે છે તો એની અંદર સાડા છ કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો અંદાજે એક કરોડ મૃત્યુ પામ્યા બે કરોડ ઘવાયા સિત્તેર લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા યુદ્ધ બાદ રોગચાળો ભૂખ આવી ગયો આથી આ પ્રથમ વિશ્વયુદ્ધને ક્રૂર અને વિનાશકારી ગણવામાં આવે છે પછી છે મિત્રો પંદરમો પ્રશ્ન તો પંદરમો પ્રશ્ન છે આપણો નદીઓનું આર્થિક મહત્ત્વ જણાવો તો એ છે પંદરમો પ્રશ્ન પંદરમા પાઠનો અને પાના નંબર છે બસો તેર તમારી નવનીતના પછી જોઈએ નેક્સ્ટ સોળમો બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે સમજાવો તો એ છે તમારે પાઠ નવનો પ્રશ્ન જે પેજ નંબર એકસો ચોવીસ પર આપેલ છે પછી છે આપણો પ્રશ્ન સોળમાંનો અથવામાં કે મૂળભૂત કોઈ એટલે શો તેમનું મહત્વ જણાવો તો એ પણ પાઠ નવ પણ પાના નંબર છે એકસો બાવીસ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણો સત્તરમો પ્રશ્ન કે સમજાવો આમુખ બંધારણનો આત્મા છે હવે મિત્રો અહીંયા લખેલું છે આત્મા અને ગાઈડમાં લખેલું છે અર્ક જેનો અર્થ એક જ થાય છે અર્ક લખેલું છે એ પ્રશ્ન હશે જે હશે તમારે આઠમા પાઠમાં એકસો નવ પેજ નંબર ઘાટો એટલે તમને મળી જાય પછી છે સમજાવો અમુક બંધારણનો હાથમાં સોરી થઈ ગયું હવે નેક્સ્ટ જોઈએ અઢારમું જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો અઢારમો પ્રશ્ન છે પંદરમાં પાઠનો અને પેજ નંબર છે બસો તેર તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે છે આપણે જોઈએ મિત્રો વિભાગ વિભાગશી એમાં ઓગણીસમો પ્રશ્ન છે કે માગ્યા મુજબ ઉત્તર આપો તો કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો તો ઓગણીસમા પ્રશ્નનો જવાબ પાઠ એક પાના નંબર છ તમારી ગાઈડમાં આપેલો જ છે પછી જે વિશ્વ કે નીચેના શબ્દોનો અર્થ સમજાવો તો વિશ્વની અંદર જે છે માનવ હકો કાયદા સમ સમક્ષ સમાનતા પછી છે શોષણ વિરોધી હક એ બધું તમારે જે વિશ્વ પ્રશ્ન છે એ આપેલો છે પાઠ નવમાં પાના નંબર એકસો સત્યાવીસ ઉપર જઈ અને જોઈ અને તૈયાર કરી લેવો ત્યાર પછી છે એકવીસમો કે બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ના થઈ હોત તો તો એ પ્રશ્ન તમને મળશે પાઠ ત્રણમાં પાના નંબર સડત્રી થોડો અલગ રીતે પૂછેલો છે પણ જવાબ એ જ આવે છે એકવીસમો પ્રશ્ન એના આંથવાનો છે કે સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું અંગ સલામતી સમિતિ પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય તો તો આ મળશે તમને પાઠ ત્રણ પાના નંબર તેત્રીસ આગળનો છે સડત્રીસ ઉપર અને આ અથવામાં છે એ છે પાના નંબર તેત્રીસ ઉપર ત્યાર પછી બાવીસમો પ્રશ્ન તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો આ તમને જે તમારે ભારતની ભૂગોળ છે એની અંદર છે જ પછી છે વિભાગ ડી તો વિભાગ ડીની અંદર પ્રત્યેકના ચાર ગુણ છે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે નોંધ લખો તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ મળશે તમને પાઠ ચારમાં પાના નંબર તમારી ગાઈડના અડતાલીસ ત્યાર પછી છે ત્રેવીસના અથવામાં તો એ ચોથા પાઠમાં છે કે અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવો જણાવી તેની અસરો તપાસો તો પાઠ ચારની અંદર પાના નંબર છેતાળીસમાં તમને મળશે ચોવીસમો પ્રશ્ન છે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો તો ચોવીસમો મળશે પાઠ તેરમાં પાના નંબર છે મિત્રો એકસો એસી એના પર તમને આનો જવાબ મળી રહેશે પછી પચીસમાં જોઈએ તો કે ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો તો એ મળશે તમને પાઠ ચૌદની અંદર પેજ નંબર એકસો ચોરાણું મિત્રો આ તો આપણો ધોરણ નવનો સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમબી પ્રશ્નો અને તેના પાના નંબર અને જવાબો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણા ચેનલની દરેક નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તમારા ધોરણના દરેક વિષયના પ્રશ્નપત્રો અને દરેક સિલેબસ મળી રહેશે થેન્ક યુ ધન્યવાદ